आचे तीर्थधाम सरदार परम पूज्य सद्गुरु स्वामी श्री नित्य स्वरूप दास जी ना मार्गदर्शन हेठळ आध्यात्मिक शैक्षणिक अने सामाजिक लेवलना घणा खरा कार्यो करे छे। सरदार मंदिर मां 1200 उपरांत विद्यार्थीओ विनामूल्य रहे छे अने साथे साथे युवानोने प्रोत्साहन करवा माटे बाळ युवा महोत्सव जेवा घणा खरा प्रोग्राम पण थाय छे। तो आवो अत्यारे आपणे पूज्य गुरुश्री साथे व्यक्तिगत वात करीने युवानो माटे प्रेरणादायक संदेशो मेळवीए अने सरदार મંદિરની ઇતિહાસની ઘણી ખરી વાતો પણ જાણીએ। જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત। જેમ જણાવ્યું મુજબ એમ સરદાર સ્વામિનારાયણ મંદિરના નિર્માતા એવમ પ્રયોજક પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્યસ્વરૂપ સ્વામી આપણી સાથે છે। આપણે સરદાર મંદિર અત્યારે તો આટલો વિકાસ થયો છે, 1200 જેટલા સંતો પાર્ષદો છે, પરંતુ તમે અત્યારે અહીંયા આવ્યા ક્યારે અને સુવિધાઓ કેવી હતી? આજથી લગભગ 26 વર્ષ પહેલાં 94માં મેં સરદારમાં આવ્યા ત્યારે 7 સંતો હતા। 200 મીટર જમીનમાં આપણું નાનું મંદિર હતું, સુવિધામાં કશું જ નહોતું, પણ બધું ધીમે ધીમે કરતાં ડેવલપ થયું। ઘણો સંઘર્ષ પછી આજે મંદિર સંત આશ્રમ છે નિર્માણ થયું છે અને સાથે સાથે આપણે અહીંયા 1200 જેટલા વિદ્યાર્થીઓ મહુવા ભાવનગર સરદારમાં પણ રહે છે, તો આ વિદ્યાર્થીઓ રાખવાની શરૂઆત કેવી રીતે, સંકલ્પ કઈ રીતે થયો અને વિદ્યાર્થી વિનામૂલ્યે રાખવાનો હેતુ શું છે? આજથી લગભગ 17 વર્ષ પહેલા નયન કરીને છોકરાને હાટણ માળિયાનો હતો, ત્યાંથી એક હરિભક્ત મને ફોન આવ્યો કે સ્વામી આ છોકરો ભણવામાં હોશિયાર છે પણ સ્થિતિ થોડીક નબળી છે, રાજકોટ રહી શકે તેમ નથી, રાજકોટ એને એડમિશન મળ્યું છે, આપ જો એને રાખશો અહીંયા ફ્રી તો એ ભણી શકશે। અમે એ છોકરા બાળકને રાખ્યો અને ખૂબ સારો છોકરો ડાયો સાબિત થયો અને અત્યારે અજંટામાં જોબ કરે છે અને ખૂબ સંસ્કારી થયો। એમાંથી અમને પ્રેરણા મળી કે આપણે બાળકોને રાખવાથી, ફ્રી રાખવાથી મધ્યમ વર્ગના લોકો ખૂબ સુખી થઈ શકશે। અને સાથે સાથે ગુરુશ્રીએ ઘણીવાર કથામાં પણ કીધું છે કે જીવનનો હેતુ છે કે જ્યાં સુધી જીવશે ત્યાં સુધી અન્ન અને વિદ્યા ક્યારેય પણ નહીં વેચે, અને અત્યારે આપણે દર વર્ષે યુવાનો અને બાળકો માટે બાળ યુવા મહોત્સવ પણ થાય છે, બાળ યુવા કરવાનો હેતુ શું અને એની શરૂઆત કેટલા વર્ષ પહેલાં થઈ? તમારી પાસે એવા પરિણામો આવેલા છે કે ઘણા યુવાનો આવીને કહી ગયા છે અમારા જીવન પહેલાં આવું હતું ને એમાંથી આવું થયું છે? આજથી 17 વર્ષથી આપણે બાળ યુવા મહોત્સવ કરીએ છીએ, એમાં 10 વર્ષથી લઈને 40-45 વર્ષ સુધી બધાને એલાઉડ હોય છે, એમ બાળીઓ મહોત્સવ, બાળીઓ ઉત્સવ અલગ, યુવા ઉત્સવ અલગ હોય છે। એમાંથી બહુ મોટું પરિણામ એ મળે છે કે એક તો છોકરાઓને, બાળકોને, યુવાનોને વ્યસન મુક્તિ પ્રાપ્ત થાય છે, જીવનનો એક ધ્યેય નક્કી થાય છે। સંતો એ માત્ર ભગવાન ભજવાની વાત નથી કરતા, ભગવાન ભજવાની સાથે સાથે જીવન કેવું જીવવું જોઈએ એની પણ વાતો થાય છે, તમારી જીવનમાં કેમ ફ્યુચરમાં આગળ વધી શકાય એની પણ એને વાતો થાય છે, જેથી કરીને બહુ બધા બાળકો યુવાનોના જીવન બદલે છે, હજારો યુવાનોના જીવન બદલાતા અમે જોયા છે, કેટલા બધા પરિવારના છોકરાઓ અહીંયા આવે છે ફરીને કે અમે બાળીઓ મહોત્સવ ભર્યા પછી પહેલાં મારી અંદર વ્યસન હતું, આવું કુલક્ષણ હતું, અમે એ અનૈતિકતાથી જીવન જીવતા હતા, અમારો કોઈ ધ્યેય નક્કી નહોતો, પણ બાળીઓ મહોત્સવ ભરવાથી અમને બધી વસ્તુ પ્રોપર પ્રાપ્ત થઈ જેને કારણે અમે સુખી થયા છીએ। અત્યારે ઘણા યુવાનોનો મોસ્ટ ઓફ અત્યારે પ્રશ્ન એ હોય છે કે કોઈ પણ ફિલ્ડમાં આગળ વધવું, કન્ફ્યુઝ અત્યારે મોટા ભાગના યુવાનો ત્યાં થાય છે કે મેં આગળ શું કરવું, એ ડિસિઝન લેવામાં એને બહુ વાર લાગતી હોય છે, તો એ ડિસિઝન ક્યાં બેઝ ઉપર એને લેવો જોઈએ? એમણે ડિસિઝન એક તો પોતાની રુચિ તો જોવી જ પડે, રુચિ પ્રમાણે જેવી રીતે આગળ વધે બહુ સ્મૂથ આગળ વધી શકે છે, તેમ છતાં પોતાની રુચિ છે પણ એમ એનું ફ્યુચર છે કેમ એ કોઈ જાણકારી વ્યક્તિ, અનુભવી વ્યક્તિને પૂછવું જોઈએ કે આ મારી રુચિ છે પણ આનું ફ્યુચર છે, એ ક્યારેક એવું રુચિ સારી હોય, પોતાની રુચિ હોય પણ એનું ફ્યુચર ન હોય, ક્યારેક કોઈ વસ્તુનું ફ્યુચર છે પણ પોતાની રુચિ નથી તો એ પોતે સફળ નથી થતો, એટલે રુચિ અને સાથે સાથે એનું ફ્યુચર બે જોઈને કોઈ અનુભવી વ્યક્તિને પૂછવાથી એનું માર્ગદર્શન સારું પ્રાપ્ત થઈ શકે છે। ઘરસભા ગુરુ ચલાવે છે, તો અત્યારે આપણે 639મી આજે ઘરસભા છે, જ્યારે શરૂઆત કરી જ્યારે કોરોના કાળ હતો ત્યારે ખાલી સત્સંગ સભા દ્વારા શરૂઆત થઈ હતી, ત્યારે સહજ રીતે ગુરુએ ઘરસભા નામ પાડ્યું હતું, ત્યારે માત્ર 200-250 લાઈવ વ્યુઅર્સ હતા અને હાલમાં 5,000-6,000 સરદાર કથા યુટ્યુબ ચેનલમાં લાઈવ યુઝર હોય છે અને ચેનલોમાં તો 1-2 લાખ દરરોજ રાતે જોતા હોય છે। આપણને આ 600 ઘર સભા કરી ત્યારે આપણને સફળતા મળી, અને અત્યારે મેઇન જે છે એ બધા યુવાનોને પોતાનો વ્યવસાય હોય છે અથવા અભ્યાસ હોય છે એમાં જલ્દીથી સફળતા જોઈએ છે, તો આ સફળતા કઈ રીતે મળે ને ટૂંકમાં કહી શકાય તો સફળતાની ચાવીઓ શું છે? સફળતાની ચાવી એક તો પૂરતો પુરુષાર્થ જોઈએ અને નૈતિકતા જોઈએ, ભગવાન ઉપર ભરોસો જોઈએ અને સાથે સાથે કોઠા સૂજ જોઈએ। શ્રદ્ધા હોય તો વ્યક્તિ થોડો સમય સુધી ધીરજ રાખી શકે, સફળ શ્રદ્ધા ન હોય તો માણસ તાબડતોબ અમીર થવા માટે, તાબડતોબ સફળ થવા માટે એક કાર્યનો પ્રારંભ કરે, હજુ તો એનું ફીલ નક્કી થતું હોય, એનું બેકગ્રાઉન્ડ ગોઠવો ત્યાં એના મનમાં થાય કે એમ સફળ ન થયો, એને ચેન્જ કરે, એમ વારંવાર ચેન્જ કરવાથી માણસ નિષ્ફળ જાય છે। કોઈ પણ કાર્યમાં તમારે ભોગ આપવો પડે, ભોગ આપવાથી જ સફળતા પ્રાપ્ત થાય છે, એટલે માણસ શ્રદ્ધા
ભગવાન ઉપરનો વિશ્વાસ અને નૈતિકતા પૂરતો પુરુષાર્થ બહુ જરૂરી છે. મંદિરો, આધ્યાત્મિકતા અને સંતોની જીવનમાં શું જરૂર છે? મંદિરોની બહુ આવશ્યકતા છે, આધ્યાત્મિક જીવનની બહુ જરૂરિયાત છે. કારણ કે આપણને ઠાકોરજીએ ભગવાનને માણસ બનાવ્યા તો માત્ર પશુવત જીવન જીવવા માટે નથી બનાવ્યા. આપણું જીવન એટલું સરસ હોવું જોઈએ કે જે જીવનને જોઈને અન્ય લોકોને સંતોષ થાય, આપણને ખુદને પોતાને સંતોષ થાય. મંદિરો અને સંતોનો સમાગમ કે આધ્યાત્મિક આપણને આ લોકનું કશું બગાડતું નથી. આ લોકમાં કેમ સુખ્યા થવું જોઈએ અને સાથે સાથે આપણો આત્મા એ વધારે પ્રફુલ્લિત કેમ બને એના પાઠો આના માધ્યમથી ભણાવી શકાય છે. ઘણી ફેરી આ લોકના ઘણા બધા સુખો હોય પણ એજ્યુકેશન પણ હોય પણ આધ્યાત્મિકતા ન હોય તો વેસનો, દારૂ જેવા વેસનો, સરસ મોસ્ફિન જે વેસનની અંદર માણસ ગરકાવ થઈ જાય છે, પોતે બરબાદ થઈ જાય, પોતાનો પરિવાર બરબાદ થઈ જાય અને રાષ્ટ્રને પણ એવી વ્યક્તિથી બહુ મોટું નુકસાન જાય છે. એટલા માટે આધ્યાત્મિકતા મંદિર અતિ આવશ્યક છે. તો હાલમાં રાષ્ટ્રને જે ફાયદાકારક છે યુવાન કેવો હોવો જોઈએ? યુવાન આદર્શ યુવાન હોવો જોઈએ. એવો યુવાન હોવો જોઈએ કે જે યુવાનને પોતાનું ફ્યુચર પહેલાં તો ફાઇનલ હોય, કે મારે પોતાનો ધ્યેય હોવો જોઈએ, ધ્યેયવાળો યુવાન હોવો જોઈએ અને દુર્ગુણોથી દૂર રહેનારો યુવાન હોવો જોઈએ. એના જોગમાં આવે એનું જીવન પણ દિવ્ય બની જાય એવો યુવાન હોવો જોઈએ. એવો યુવાન ત્યારે શક્ય બની શકે એને કોઈ સારો સંઘ હોય, એટલે સારો સંઘ અતિ આવશ્યક છે. અત્યારના યુવાનો ઘણા ખરા એવા છે જે વાંચન લેખનનો શોખ પણ ધરાવે છે, પરંતુ જે શાસ્ત્ર છે આપણે શ્રીમદ ભાગવદ્ ગીતા વચનામૃત, એનું શાસ્ત્રનું વાંચન શા માટે જરૂરી છે? બંને જરૂરી છે. તમે મહાપુરુષોનું જીવન કોણ વાંચો એ પણ બહુ જરૂરી છે, પણ ક્યારેક એવું મહાપુરુષોનું જીવન વાંચતા વાંચતા પોતાના હૃદયની અંદર એમ થાય હું નહીં થઈ શકું, મારી એ શક્તિ નથી, તો શાસ્ત્રના વાંચનથી તમને ભગવાન ઉપર એક ભરોસો બેસે, મારે તો મહેનત કરવાની છે, ફળ મને ભગવાન આપશે. જેમ ગીતામાં ભગવાન કૃષ્ણે કહ્યું કે અર્જુન તું કર્મ કરે જા, ફળનો દેનારો હું છું, એમ શાસ્ત્રના વાંચનથી જીવાત્માને મને સપોર્ટ કરનારા પરમાત્મા છે એમ જ્યારે મનાશે ત્યારે પોતે કાર્ય કરતા પુરુષાર્થ કરતા થાકશે નહીં અને પ્રણામ સુધી પહોંચી શકશે. માટે મહાપુરુષોનું જીવન કરવાની સાથે સાથે આધ્યાત્મિક જે શાસ્ત્રો એ વાંચન પણ અતિ આવશ્યક છે. સુખ અને સમૃદ્ધિ સાથે આપણે સંસ્કારી જીવન કઈ રીતે જીવી શકીએ? એટલા માટે જ મંદિરની જરૂરિયાત છે, સંતોના જોગની જરૂરિયાત છે, સારા શાસ્ત્રના વાંચનની જરૂરિયાત છે. એ તમને ખોટા માર્ગે જ આવવા નહીં દે. જેમ ગાડી તમતારે 120ની સ્પીડ ઉપર ચલાવો પણ એ ગાડીને બ્રેક ન હોય તો એ નિશ્ચય એ ગાડી માણસને મારી નાખે, પણ એ જ ગાડીમાં જો બ્રેક હશે તો તમે 120ની સ્પીડ ઉપર ચલાવીને તમારા ધ્યેય સુધી પણ પહોંચી શકશો અને સાથે તમે કુશળ પણ રહી શકશો. એમ શાસ્ત્રો, સંતોનો સંઘ, મંદિરો વગેરે જીવનની બ્રેકો છે કે જેને કારણે તમે ભલે સુખ સમૃદ્ધિ મેળવો, લાખો કરોડો અબજોપતિ તમે બનો, શાસ્ત્રોને કે સંતોને કોઈને વાંધો જ નથી, પણ તમે લાખો કરોડોપતિ બનતા મનુષ્ય મટીને પશુ જેવા જીવન જીવવા માંડો છો એની સાથે વાંધો છે, તો એ બ્રેક માત્ર શાસ્ત્રના માધ્યમથી, સંતોના માધ્યમથી, મંદિરના માધ્યમથી પ્રાપ્ત થઈ શકે છે, એટલે એની પણ બહુ આવશ્યકતા છે. પણ આખરે જે આપણું જીવન છે, જે આપણને ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે, આપણા જીવનનો મુખ્ય હેતુ શું છે? શાસ્ત્રના મત પ્રમાણે, શ્રુતિ વગેરેના મત પ્રમાણે ઠાકોરજી જે આપણને મનુષ્ય બનાવ્યા છે એમ લખ્યું, બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણાનામ જનાનામ સુજત પ્રભુ માત્રાર્થમ છે ભવાર્થમ છે આત્મને કલ્પનાય છે. એક તો પશુ વગેરે યોનિમાં જીવાતમાં જાય છે તેને પરવશ રહેવું પડે છે, તો મનુષ્ય બને તો એ સ્વતંત્ર રહી શકે અને પોતે પોતાનું જીવન ડેવલપ કરી શકે, એક હેતુ છે. પણ મુખ્ય હેતુ અમારે સ્વામી વાતોમાં એક બહુ સરસ વાત લખી, સ્વામી કે પેટનું કરવું, વેઠનું કરવું, સાથે ઠેઠનું કરવું. પેટનું ને વેઠનું માને પોતા માટે, પરિવાર માટે તો પશુ પક્ષી પણ કરી શકે છે, પણ આત્મશ્રીનું કાર્ય માત્ર એક મનુષ્ય કરી શકે. એટલે મુખ્ય હેતુ જીવાત્માને આત્મશ્રી સુધી પહોંચાડવો અને પરમાત્મા સુધી પહોંચાડવો એ મુખ્ય ધ્યેય છે, એ આધ્યાત્મિક પથથી શક્ય બની શકે છે. તો એક લાસ્ટ મેસેજ યુવાનોને, આપણે સલાહ, ટકોર, સજેશન જે કાંઈ કહેવું હોય યુવાનો માટે? યુવાનને પહેલાં તો મને એવું લાગે છે કે પોતાનો ધ્યેય નક્કી કરવો પડે, મારે શું કરવાનું છે, અને ધ્યેયને માટેને પુરુષાર્થ કરવો જોઈએ. એના ધ્યેયની સાથે એક સદ વિચારો હોવો જોઈએ, હું જ્યારે સફળ થાવ ત્યારે મારી સફળતા હું એકલો એના સુખમાં નહીં પલટાવું, પણ મારી સફળતા હું ઘણાને માટે સફળ બનું અને ઘણાને સફળ કરી શકું એટલા માટે મારી સફળતાનો ઉપયોગ કરીશ. અને આ વિચાર આવશે એટલે ઓટોમેટિક આધ્યાત્મિકતાની સાથેનો છેડો જોઈન્ટ થશે, સંતો સાથે, શાસ્ત્રો સાથે, મંદિરો સાથે, આધ્યાત્મિકતાની સાથે છેડો એનો જોઈન્ટ થશે, એટલે પોતે પોતાનું ફ્યુચર તો ફાઇનલ કરી શકશે અને ધ્યેય પોતાનું સિદ્ધ કરી શકશે, પણ ધ્યેયની સાથે સાથે પોતે સફળ થયો બીજા અનેકને સફળ
કરી શકશે ને જીવન, એવું જ હોવું જોઈએ. સ્વના માટે તો બધા જીવતા હોય છે, પણ સ્વની સાથે મારે પરને માટે પણ બીજાના માટે પણ જીવવું છે એવો યુવાનને અંદર વિચાર હોવો જોઈએ. એ વિચાર જ એને મહાપુરુષ સુધી પહોંચાડી શકે છે, એ બહુ આવશ્યક છે. તો આશા કરીએ ભગવાન આપણા સૌમાં ગુરુના પ્રસાદીભૂત વચનો આપણા જીવનમાં ઉતારે. અને ગુરુજી આપનો ખૂબ ખૂબ આભાર આટલો ટાઈમ ફાળવો. તો આપણે ફરીવાર આપણા વિડીયો સાથે મળીશું, ઘણા આવા વિડીયો આવશે. જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ.